બીજા નંબરનો ક્વેશ્ચન છે બંધારણની આઠમી અનુસૂચિમાંથી એટ શેડ્યુલ એકોતેરમાં બંધારણીય સુધારો કરેલો હતો ઓગણીસો બાણુંની અંદર આઠમી અનુસૂચિની અંદર તો એવું કહેવા આવે છે કે નીચેનામાંથી કઈ ભાષા જે છે એ એકોતેરમાં બંધારણીય સુધારા અંતર્ગત કરેલી હતી હકીકતમાં યુપીએસસી માટે આ પ્રશ્ન જે છે એ સેલો કહેવાય કારણ કે ફેક્ચુઅલ ક્વેશ્ચન છે અને જનરલી જે ક્લાસ થ્રી લેવલની પરીક્ષા હોય એની અંદર આ પ્રશ્ન પૂછાતો હોય પણ આપણે જોઈ લઈએ કે એકોતેરમાં બંધારણીય સુધારામાં કઈ કઈ ભાષા ઉમેરેલી હતી તો કોંગણી મણિપુરી અને નેપાલી આ ત્રણ ભાષા જે છે એ ઉમેરી હતી મૈથિલી તો લેટ એની પછી ઘણા વર્ષો પછી જે છે એ ઉમેરેલી હતી આઠમી અનુસૂચિ જે છે એ ભાષાઓ સાથે જોડાયેલી છે એવી રીતે યાદ રાખી શકે કે આ ભ આઠમી અને ભ એટલે કે ભાષા એની સાથે જોડાયેલું છે કેટલી ભાષા છે બંધારણમાં માન્ય બંધારણીય ભાષાઓ કેટલી છે એ પણ ખબર હોવી જોઈએ બંધારણીય ભાષા કઈ નથી એ પણ ખબર હોવી જોઈએ ઇંગ્લિશ જે છે એ બંધારણીય ભાષા નથી બંધારણની જે આઠમી અનુસૂચિ જે છે એમાં ઇંગ્લિશનો ઉલ્લેખ છે નહીં પરંતુ તેમ છતાં પણ ઘણા બધા રાજ્યોની ભાષા જે છે એ ઇંગ્લિશ હોય છે જેમ કે નાગાલેન્ડ નાગાલેન્ડની રાજ્ય ભાષા જે છે એ ઇંગ્લિશ છે તો આવા વિધાનો જે છે એ પૂછાઈ જતા હોય જેમ કે વિધાને એવું પૂછી છે કે બંધારણની આઠમી અનુસૂચિની અંદર ઇંગ્લિશનો સમાવેશ થાય છે તો કે ખોટું નથી થતો રાજસ્થાનીનો સમાવેશ પણ નથી થતો ઓલરેડી આવા વિધાન પૂછેલા છે કે ઇંગ્લિશ અને રાજસ્થાનીનો સમાવેશ થાય છે તો કે નથી થતાં બીજું અમુકવાર એવો પ્રશ્ન પણ પૂછી લે કે આ જે બંધારણમાં જે માન્ય ભાષા જે છે બંધારણમાં જે બાવીસ ભાષા આપેલી છે આ બાવીસ ભાષા જે છે આ બાવીસ ભાષાનો તે સ્ટેટ લેંગ્વેજ એટલે કે રાજ્ય ભાષા જે છે એ તરીકે ઉપયોગ થઈ શકે અથવા રાજ્યનું જે કામકાજ થતું હોય એડમિનિસ્ટ્રેશન એમાં આ બાવીસ ભાષાનો જ ઉપયોગ કરવો જોઈએ આ બાવીસમાંથી જ એક ભાષા હોય જોઈએ તો એવું પણ જરૂરી નથી કેમ કારણ કે મેં અત્યારે જ કીધું કે ઇંગ્લિશ ભાષા એની અંદર નથી આપેલી તેમ છતાં પણ નાગાલેન્ડની રાજ્યભાષા જે છે એ તો ઇંગ્લિશ છે તો આવા પ્રશ્ન જે છે એ પૂછાતા હોય છે બરાબર એકોતેરમાં બંધારણીય સુધારાની અંદર કોંકણી મણિપુરી અને નેપાળ ઇતરાણ ભાષા જે છે એ ઉમેરવામાં આવેલી હતી અને આ જે મૈથિલી ભાષા જે છે એ તો બાણુંમાં બંધારણીય સુધારાની અંતર્ગત જે છે એ ઉમેરેલી હતી મૂળ બંધારણ હતું જે મૂળ બંધારણ તો મૂળ બંધારણની અંદર આઠમી અનુસૂચિની અંદર માત્ર ચૌદ ભાષા હતી ચૌદ ભાષા હતી અને ધીમે ધીમે જે છે એ ભાષાઓ ઉમેરાતી ગઈ અને અત્યારે એની અંદર ટોટલ જે છે એ બાવીસ ભાષાઓ જોવા મળે છે અનુસૂચિની સાથે સાથે આપણે એ જોઈએ કે કોન્સ્ટિટ્યુશનની અંદર આર્ટિકલ જે અનુચ્છેદ આપેલા છે તો એની અંદર ભાષાની વાત ક્યાં કરવામાં આવે છે તો બંધારણની અંદર જે અનુચ્છેદ ત્રણસો ચુમ્બાલીસ એકથી તો ત્રણસો એકાવન જે છે ત્રણસો ચુમ્બાલીસથી તે ત્રણસો એકાવન એમાં ભાષા લેંગ્વેજીસની વાત જે છે એ કરવામાં આવે છે આર્ટિકલ થ્રી ફિફ્ટી વન ત્રણસો એકાવન એવું કરે છે કે ભારત સરકાર જે છે એ ઓફિશિયલ લેંગ્વેજ તરીકે હિન્દી ભાષાને જે છે એ પ્રમોટ કરશે જો અહીંયા બીજી મોસ્ટ આઈમ્પી વસ્તુ એવું કંઈ નથી લખેલું કે હિન્દી જે છે આપણી નેશનલ લેંગ્વેજ છે અહીંયા જો તમારે એ પણ સમજવાનું છે કે અનુચ્છેદ ત્રણસો એકાવન શું કહે છે કે ફોકસ ઇઝ ઓન પ્રમોટિંગ ધ યુઝ ઓફ હિન્દી બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એઝ અ ઓફિશિયલ લેંગ્વેજ એટલે કે હિન્દી ભાષાને ઓફિશિયલ લેંગ્વેજ તરીકે પ્રમોટ કરવા માટે ભારત સરકાર જે છે એ વધુ અને વધુ પ્રયત્ન કરશે અહીંયા મોસ્ટ ટાઈમ વસ્તુ કે ભારતની નેશનલ લેંગ્વેજ કઈ છે રાષ્ટ્રીય ભાષા કઈ છે તો ભારતની રાષ્ટ્રીય ભાષા એક કંઈ છે જ નહીં એક પણ ભાષા ભારતની રાષ્ટ્રીય ભાષા છે જ નહીં હિન્દી શું છે કે હિન્દી જે છે એ ભારતની ઓફિશિયલ લેંગ્વેજ છે ઓફિશિયલ લેંગ્વેજ છે બીજી વાત કરી હિન્દી ઓફિશિયલ લેંગ્વેજ છે પણ એવું નથી કે ખાલી હિન્દીની ઓફિશિયલ લેંગ્વેજ છે સાથે સાથે ઇંગ્લિશ જે છે ઇંગ્લિશ એ પણ ઓફિશિયલ લેંગ્વેજ છે ઇંગ્લિશ પણ તો કે ભારતની ઓફિશિયલ લેંગ્વેજ કઈ ગઈ તો કે હિન્દી અને ઇંગ્લિશ બંને છે બીજું ઇંગ્લિશ જે છે એ શું આઠમી અનુસૂચિની અંદર આપેલી છે તો કે ના નથી આપેલી ઇંગ્લિશ જે છે એ શું બંધારણની આઠમી અનુસૂચિમાં આવેલી બંધારણીય ભાષા છે તો કે ના કોન્સ્ટિટ્યુશનલ લેંગ્વેજ નથી નેશનલ લેંગ્વેજ છે તો કે ના નેશનલ લેંગ્વેજ નથી પરંતુ ઓફિશિયલ લેંગ્વેજ છે ઓફિશિયલ લેંગ્વેજ તો આ શબ્દોની જે માયાજળ છે એ પણ તમારે યાદ રાખવાની છે